આપણે એકત્રિત થયા છીએ. જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી સુરત શહેર પોલીસ દ્વારા કોન્ફરન્સમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને એ માહિતી આપને આપવા માટે અત્રે એક આપણે એકત્રિત થયા છીએ. જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી સુરત શહેર પોલીસ દ્વારા જાહેરનામા બંધ અને સંક્રમણ ફેલાય તેવું કૃત્ય કરવાવાળા ઇસમો સામે આપણે કુલ 1326 ગુના અત્યાર સુધી દાખલ થયા છે. એ 1326 ગુનામાં 2255 આરોપીઓની આપણે ધરપકડ કરેલ છે. આ જે 1326 ગુના દાખલ થયા છે એમાં સૌ પ્રથમ રાજ્યમાં આપણે ડ્રોન સર્વેલન્સથી જે તકેદારી રાખવાની આપણે શરૂ કરી, કારણ કે કેટલીક વખતે અમુક સોસાયટીઝ હાઈરાઈઝ બિલ્ડિંગો ઉપર લોકો ભેગા થતા હતા, ત્યાં પોલીસ સરળતાથી પહોંચી શકવું પોલીસ માટે મુશ્કેલ હતું, જેના માટે આપણે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તો ડ્રોન સર્વેલન્સ આધારે આપણે ટોટલ 98 ગુના દાખલ કર્યા છે અને એમાં 278 આરોપીઓની ધરપકડ કરી છે. સીસીટીવી સર્વેલન્સ છે આપણી પાસે છે, એના 8 ગુના દાખલ કર્યા છે અને ટોટલ 17 આરોપીની ધરપકડ કરી છે. અમને કેટલાક નાગરિકો તરફથી ક્યાંય લોકો ભેગા થયા હોય અને એનું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જે મળી એના આધારે 16 ગુનાઓ દાખલ કર્યા છે અને 66 આરોપીઓની ધરપકડ કરેલી છે. વધતા જે લોકો કોઈપણ કારણ વગર એમને એમ કોઈ નાના ક્ષુલ્લક કારણો બતાવીને પોતાના વાહનોમાં જે બહાર નીકળતા હોય છે, તો આવા 5521 વાહનો આ સમયગાળા દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. જે ગઈકાલે એપીએમસી માર્કેટનો જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતે અમે એપીએમસી માર્કેટમાં ઘણો બધો પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરીને એને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો પ્રયત્ન કરેલો, પરંતુ ગઈકાલે એક અફવા એ ત્યાં ઉડેલી કે એપીએમસી દ્વારા પાસનું વિતરણ કરવામાં આવનાર છે, જેના કારણે લોકો ભેગા થઈ ગયેલા. અને એ અનુસંધાને આજે ફરીથી જિલ્લા કલેક્ટરશ્રી અને એમની સાથે મિટિંગ કરી અને ત્યાં જગ્યા ઓછી છે, માણસો ખૂબ વધી ગયા છે, એના કારણે એપીએમસી માર્કેટ આજે રાતથી સૂચક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલથી આજ મધરાતથી, જેમ આપે કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં એમાં પણ જે નોટિફિકેશન કર્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ કારણ સિવાય વાહન લઈને નીકળશે, અમુક લોકો શાકભાજી લેવા માટે, દૂધ લેવા માટે, સામાન્ય દવા લેવા માટે મોટા સિટીમાં મોટે ભાગે 1.5 કિલોમીટર એના વિસ્તારમાં પોતાના નિવાસસ્થાનથી કે મેડિકલ સ્ટોર છે, દૂધ છે, શાકભાજી મળી જતું હોય છે, પરંતુ ખોટા બાના બતાવીને જે લોકો નીકળે છે તો આવતીકાલેથી જ એવા તમામ વાહનો પણ પોલીસ દ્વારા સિવાય એક આવશ્યક સેવાની સાથે સંકળાયેલા હોય અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જેમને એક્ઝેમ્પશન આપવામાં આવ્યું હોય અને મીડિયાના મિત્રોને એક્ઝેમ્પશન આપવામાં આવેલું છે, એમના સિવાયના તમામ વાહનો એ પોલીસ દ્વારા સૂચક એને ડિટેઇન કરવામાં આવશે અને ખૂબ જ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે. આજે આપણે જાણો કે એક ઝાંપા બજારનો વિડીયો પણ હતો, એ અનુસંધાને અમે એક ગુનો દાખલ કર્યો છે અને અત્યાર સુધી 16 તોહમતદારોની એ ગુનાના સંદર્ભે અમે ધરપકડ પણ સૂચક અત્યાર સુધી કરી છે અને હજી પણ વધુમાં વધુ જે લોકો બહાર નીકળેલા હશે એમની ધરપકડ કરવામાં આવશે. હાલ ડીજીપી સાહેબ દ્વારા 3 કંપની એસઆરપીએમને આપવામાં આવેલી છે, 1 કંપની આરએએફની આપવામાં આવેલી છે. સુરત પોલીસના 3000 પોલીસના જવાનો, હોમગાર્ડના 1150 જવાનો અને ટ્રાફિક બ્રિગેડ છે એના 1500 જવાનો એ હાલ આપણી સુરત પોલીસની મદદમાં ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાયરસની મહામારી જે સ્પ્રેડ ના થાય અને લોકડાઉનનો સખ્તાઈથી અમલ થાય એ બાબતે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા એનસીસી અને એનએસએસના કેડેટ પણ આપણને ટૂંક સમયમાં આપવામાં આવશે. નિવૃત્ત પોલીસ અધિકારીઓ જે 1 વર્ષની અંદર નિવૃત્ત થયા છે એ લોકો જો ફરજ બજાવવા માંગતા હશે તો એમને પણ સૂચે કે ટૂંક સમયમાં કોન્ટ્રાક્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. અત્યાર સુધી જે કંઈ ફેર પ્રાઇસ એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં જે વિતરણ થાય છે ત્યાં પણ પોલીસે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત આપ્યો છે અને મોરઓવર મીન્સ કે મોટાભાગે ખૂબ જ શાંતિથી વિતરણ થઈ રહ્યું છે. ગઈકાલથી જે
અન્ન બ્રહ્મ યોજનાની જે વિતરણ થયું છે, ક્યાંક સવારે થોડી લાઈન હતી પરંતુ તાત્કાલિક પોલીસ અધિકારીઓ પહોંચી અને લાઈનો પણ સુજગ રેગ્યુલેટ કરાવી છે. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો જે કન્સેપ્ટ છે એનો વધુમાં વધુ સુજગ અમલ થાય એની પણ પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે. સુરત શહેરના પોલીસ અધિકારીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ટીઆરબીના જવાનો, આ તમામ રાજ્ય સરકાર દ્વારા પણ માસ્ક પૂરતા પ્રમાણમાં, હેન્ડ સેનિટાઈઝર અને ગ્લોવ્સ પણ આજે બીજા વધારાના ફાળવવામાં આવેલ છે. એટલે પોલીસ કર્મચારીઓ પણ સુજગ પોતાના હેલ્થની વધુ કાળજી રાખે અને એમને પણ કોઈ સંક્રમણ ના થાય એની પણ સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. થેન્ક યુ. Thank you.